નમસ્કાર. હાલની ઊંચી મોંઘવારીમાં તમે નાણાકીય આયોજન કેવી રીતે કરી શકો છો અને સાથે બચત અને ખર્ચ પર કેવી રીતે કાબુ મેળવી શકો છો અને એની સાથે સાથે જ તમારી કમાણીની કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે અમે તમને આપીશું તમામ વિકલ્પો. માત્ર આ જ શોમાં, જેનું નામ છે મની મેનેજર, હું હેલી તમારું સ્વાગત કરું છું. અને આજના શોમાં આજે આપણે વાત કરીશું લોન પર, લોન વિશે. તો લોન પર ખરીદી કેવી રીતે કરવી જોઈએ અને કેટલી યોગ્ય છે લોન પર ખરીદી કરવી, કેટલું ઉધાર યોગ્ય છે તમારા લાઈફમાં અને ત્યારે જ રોકાણ કરવાનો શ્રેષ્ઠ માધ્યમ કયો છે એના પર અમે ચર્ચા કરીશું. અને આ તમામ ચર્ચાઓ સાથે માટે અમારી સાથે આજે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે અમારા સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા. ગૌરવજી, વેલકમ ટુ ધ શો. પહેલા ક્વેશ્ચન એ જ પૂછવા માંગીશ તમને કે લોન પર ખરીદી કરવી કેટલી યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી, કારણ કે ઉધાર પૈસા લઈને ખર્ચા કરવા એ બહુ જ જોખમકારક છે. એક બહુ જ સરસ જોક હતો કે એક તમારા જેવા કોઈક એન્કર કોઈક સવાલ પૂછતા હતા કે એક રાક્ષસ હતો, એને પૂછતા હતા કે તમે દુનિયામાં ખરાબમાં ખરાબ કૃત્ય કયું કર્યું છે? એટલે કે ઘણા બધા કર્યા છે, લોકોને મારી નાખ્યા, અનાથ બાળકો કર્યા. તો કે એમને એવું કંઈક કૃત્યની વાત કરો જેથી અરેરાટી છૂટી જાય. એણે કહ્યું કે મેં ક્રેડિટ કાર્ડનું શોધ કરી. એટલે એ એટલી ડેન્જરસ વસ્તુ છે કે લોકો ખર્ચો કર્યા જ કરે, ધ્યાન રહે નહીં, અને પછી જ્યારે ચૂકવવાની પરિસ્થિતિ આવે ત્યારે તકલીફ પડે. અમેરિકા જેવા મોટા મોટા દેશોની આખીને આખી નાણાકીય પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ, કારણ કે લોકોએ ઉધાર પૈસા લઈ અને ખરીદી કરી. એટલે લોન જ્યારે આપણી મૂળભૂત જરૂરિયાતો માટે લેવી જરૂર પડે તો યોગ્ય છે. બાકી ખરીદી કરવા માટે, મોજ શોખ કરવા માટે લોન ન લેવી. જ્યારે લોન નહીં લેવી તમારા જીવનમાં ખૂબ જ મહત્વનું આ સેન્ટેન્સ છે. અને ત્યારે જે અહીંયા ઉધારની વાત કરીએ ગૌરવજી, તો કેટલું ઉધાર અહીંયા યોગ્ય છે એક વ્યક્તિ માટે લેવું? જો તમે ઉધાર પૈસા કે લોન તમારી મૂળભૂત જરૂરિયાતો, જેમ કે ઘર ખરીદવા માટે, ભાડાના ઘરમાં તમે રહેતા હો તો એના કરતાં ઘર લઈ અને ઈએમઆઈ ચૂકવવું વધારે યથા યોગ્ય છે. એવી જ રીતે કોઈ ઘરમાં કુટુંબીજનની માંદગી હોય તો એને એમ ના કહેવાય કે તું થોડા મહિના રોકી જા, પૈસા ભેગા કરીને પછી તમારી ટ્રીટમેન્ટ કરીશું. એ જ રીતે તમારે જો ભણતર માટે પૈસાની જરૂર હોય તો એ બી ડીલે ન થઈ શકે. આવા સંજોગોમાં લોન લેવી યથાયોગ્ય છે. બેઝિક જરૂરિયાતો માટે, મૂળભૂત જરૂરિયાતો માટે લોન લેવી યથાયોગ્ય છે. પણ એમાં પણ થોડોક સંયમ રાખીએ, થોડોક કાબુ રાખીએ તો સારું. દાખલા તરીકે એવો ખ્યાલ રાખવું કે આપણે જે ઈએમઆઈ ચૂકવીએ છીએ એ બને ત્યાં સુધી આપણી કમાણી, જે માસિક કમાણી હોય, એના 40-50% વધારે ઈએમઆઈ ન હોવો જોઈએ જો હોમ લોન હોય તો. જો હોમ લોન ના હોય તો 20-25% સુધીનો જ ઈએમઆઈ હોય એવું ધ્યાન રાખવું. એ ઉપરાંત આપણી જે અસેટ્સ અને લાયાબિલિટીઝ હોય, આપણી જે અસ્કાયમતો અને ઋણ જે હોય, એમાં પણ એક પ્રકારનું એવું ધ્યાન રાખવું કે આપણી ઓવરઓલ લોન આપણી ટોટલ અસેટ્સના 50-55% વધારે ન હોય જો ઘર માટે હોય તો. જો ઘર માટે ન હોય તો જેટલી ઓછી લાયાબિલિટી એટલું વધારે સારું. એટલે આ બંને પર ધ્યાન રાખવું કે આપણી કમાણીના કેટલા પૈસા ઈએમઆઈ ચૂકવવામાં જાય છે અને આપણી ટોટલ અસેટ્સના કેટલા ટકા આપણી લાયાબિલિટી છે. આ બંને નક્કી કર્યા પછી જ લોન લેવી. જી, અને ત્યારે જોઈએ કેવી પ્રકારની ઉધારી પ્રાણઘાતક હોઈ શકે છે? જેમ હું કહી ગયો તેમ, જ્યારે પૈસા લઈને આપણે મોજ શોખ કરીએ, પૈસા લઈને સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયા, અથવા પૈસા લઈને આપણે કંઈ મોટી પાર્ટીઓ કરી, અથવા પૈસા લઈને આપણે આપણે મોજ શોખની વસ્તુ ખરીદી, જેમ કે મોંઘા ટીવી ખરીદ્યા, અથવા આજકાલ તો લોકો મોબાઈલ ફોન પણ પૈસા ઉધાર લઈને કરતા હોય છે અને મોબાઈલ ફોનનું વેચાણ પણ વધી ગયું છે, કારણ કે લોકો લોન પર મોબાઈલ ફોન લેતા હોય છે. આવી તમે ખરીદી કરો લોન લઈને તો એ પ્રાણઘાતક સાબિત થઈ શકે, કારણ કે જો તમારી કમાણીમાં, જો તમારી ઇન્કમમાં, તમારી કારકિર્દીમાં ક્યાંક કોઈ ચઢાવ ઉતાર આવ્યા અને તમારી તમારી ઇન્કમમાં જો થોડો ઘટાડો થયો અને જો આવી લોન હોય તો પછી એને ચૂકતે કરતી વખતે બહુ જ તકલીફ પડે છે. એટલે અહીંયા બિનજરૂરી ઉધારી નહીં કરવાની એવું અત્યારે જણાવી રહ્યા છે ગૌરવજી. અને ત્યારે જ અહીંયા ઉધારીની જ્યારે વાત કરી રહ્યા હો તો કેમ એટલે કંપનીઝ આટલી બધી લોન માટે આટલી બધા જે ઓફર્સ આપે છે એ શેના માટે આપે છે? કારણ કે એમને માટે એક બેંક્સને માટે તો લગભગ એક કમાણી છે, કારણ કે એક લોનના પ્રીમિયમથી કે લોનના ઇન્ટરેસ્ટથી એ લોકો કમાય છે. પણ તમને શું લાગે છે જે લોનનો આટલો બધો પ્રચાર થાય છે એ હોવો જોઈએ? એટલે જેમ મેં કહ્યું એમ, લોન મૂળભૂત જરૂરિયાતો માટે લેવી યોગ્ય છે. બેંકો છે, આપણે જ્યારે લોન લઈએ છીએ અને વ્યાજ ચૂકવીએ છીએ, બેંક માટે તો કમાણી જ છે. એટલે બેંકો તો એનો પ્રચાર કરવાના જ, એ લોકો એડવર્ટિઝમેન્ટ્સ કરવાના ને લોભામણી ઓફરો પણ આપવાના, ખાસ કરીને જ્યારે દિવાળી હોય કે કોઈ તહેવારો આવતા હોય ત્યારે તો આવી પુષ્કળ ઓફરો આવે અને આ દુનિયાભરમાં જોવામાં આવ્યું છે. પણ આપણે પોતે એક સમજી વિચારીને પગલું લેવું. લોન જે છે એ ડબલ એજેડ સ્વોર્ડ છે. તમે જો યોગ્ય રીતે લો તો તમારી લાંબા ગાળે સંપત્તિ બને, તમારી જરૂરિયાતો પૂરી થઈ શકે,
પણ જો તમે આડેધડ લોન લીધી હશે સમજ્યા વિચાર્યા વગર તો એ તમને જ તકલીફમાં મૂકી શકશે. એટલે બેન્કો તો પોતાની કમાણી માટે જાહેરાત કરવાની, જાહેર ખબરો આપવાની, ઓફરો આપવાની, તમારે પોતે વિચારવાનું છે કે તમારી માટે જરૂરિયાત જરૂરી છે કે નથી. જી, અને ત્યારે જ ક્રેડિટ કાર્ડ વિશે અત્યારે હું એક પ્રશ્ન પૂછવા માંગીશ. ક્રેડિટ કાર્ડમાં એવું ઓફર હોય છે કે તમે આખું પેમેન્ટ એક સાથે ના કરો અને પછી યુનો ઇન્સ્ટોલમેન્ટ્સમાં કરી શકો છો, તો તમને શું લાગે છે આ કેટલું જરૂરિયાત છે અને ક્રેડિટ કાર્ડ્સ માટે આ જે ઓફર છે એ જે આપી રહ્યા છે એ જે દર્શકો જે આપણા જોઈ રહ્યા છે એમના માટે કે જે વ્યક્તિઓ છે એમના માટે એટલી જરૂરી હોય છે કે નહીં? ક્રેડિટ કાર્ડ પર જ્યારે આપણે પૂરું પેમેન્ટ નથી કરતા અને એ લોકો મોટાભાગના ક્રેડિટ કાર્ડ આપણને એક વિકલ્પ આપે છે કે ઓછામાં ઓછું 5% તમારી ટોટલ બિલ રકમનો ખાલી 5% પેમેન્ટ કરો અને બાકીના તમે સરળ હપ્તાઓમાં અથવા આગલા મહિનાઓમાં ચૂકવણી કરી શકો છો, ત્યારે એ લોકો જે વ્યાજનો દર લગાવે છે એ લગભગ માસિક 3-3.5% હોય છે. એટલે વાર્ષિક 35-36-40% જેટલું વ્યાજ આપણે ચૂકવીએ છીએ. આ એક બહુ જ ઊંચો દર છે. અને એ ઉપરાંત એ પણ જોવામાં આવ્યું છે કે એકવાર તમે આને રોટેટિંગ કહેવાય, એકવાર તમે રિવોલ્વિંગ ક્રેડિટમાં તમે તેના ચક્કરમાં આવી ગયા તો ત્યાર પછી તમે જે પણ ખર્ચા કરો એ બધા પર તમને એ વ્યાજનો દર લાગુ પડે. એટલે ક્રેડિટ કાર્ડ જો તમે ખર્ચો કર્યો હોય અને તમે એને એક પેમેન્ટના માધ્યમ તરીકે વાપરતા હો તો વાંધો નથી, પણ જો ક્રેડિટ કાર્ડને તમે એક લોન તરીકે કે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી તરીકે વાપરતા હો તો મહેરબાની કરીને કરતા નહીં, કારણ કે વ્યાજનો દર પુષ્કળ ઊંચો છે અને એમાં તમને નુકસાન જ નુકસાન છે. જી, અને ત્યારે આગળ વધુ કેટલાક પ્રશ્નો અંગે ચર્ચા કરીશું, પણ હાલમાં મની મેનેજરમાં સમય થઈ ચાલો છે. નમસ્કાર, મને મેનેજરમાં આપની ફરી એકવાર સ્વાગત છે. અને ત્યારે જ એઝ અ ગેસ્ટ આપણી સાથે અત્યારે જોડાયેલા છે ગૌરવ મશરૂવાલા. ગૌરવજી, આપણે લોન અને ક્રેડિટ કાર્ડ વિશે વાત કરી રહ્યા હતા, તો અહીં આપણે બધા આપણા ફાઇનાન્શિયલ ગોલને મેળવવા માટે સખત મહેનત કરતા હોઈએ છીએ, તો આપણે તેમાં આગળ કેવી રીતે વધવું જોઈએ? એકવાર નાણાકીય ધ્યેય નક્કી થઈ ગયા, ફાઇનાન્શિયલ ગોલ નક્કી થઈ ગયા, કન્ટેન્જન્સી ફંડ આપણે બાજુ પર મૂકી દીધું, હેલ્થ ઇન્સ્યોરન્સ ને જીવન વીમો છે એની પણ ખરીદી થઈ ગઈ, અને જો લોન હોય તો ક્યાં તો ચૂકતે કરી નાખી, ક્યાં તો એ કંટ્રોલમાં છે, જેમ આપણે આગળ કહી ગયો એમ એ વિધિન લિમિટ છે. ત્યાર પછી જે આપણા નાણાકીય ગોલ છે એને માટે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવું જોઈએ. ગોલ તરફ ધ્યાન આપીને જ ઇન્વેસ્ટમેન્ટ કરવું. ટૂંકા ગાળાના ગોલ હોય, 2-3 વર્ષની અંદરના એ ગોલ્સ હોય કે પૈસાની જરૂર પડવાની હોય, તો ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ, ડેટ મ્યુચ્યુઅલ ફંડનો સહારો લેવો. લાંબા ગાળાના ગોલ્સ હોય, 7-9 વર્ષ પછીના ગોલ્સ હોય, તો ક્યાં તો ઇક્વિટી અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરી શકાય. એ વચ્ચેના જે ગોલ્સ હોય એ વચ્ચેના સમયના, એને માટે ડેટ અને ઇક્વિટીનું કોમ્બિનેશન કરી શકાય. એટલે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, નાણાકીય ધ્યેય જે છે આપણે અચીવ કરવાની વાત આવે, ત્યારે આપણા ગોલ્સ તરફ ધ્યાન આપી એ ગોલ્સમાં પૈસાની જરૂર ક્યારે પડશે, લિક્વિડિટીની જરૂર ક્યારે પડશે, એમાં કોઈ ટેક્સના ફાયદા છે કે નહીં, અને એમાં કોઈ એન્ટ્રી લોડ, એક્ઝિટ લોડ, તમારે કોઈ બી લોક ઇન પીરિયડ છે કે નહીં, એ બધી વસ્તુઓનું ધ્યાન રાખીને પછી જ રોકાણ કરવું. ઘણી બધી વાર એવું જોવામાં આવ્યું છે કે રોકાણ આડેધડ કરતા હોઈએ છીએ અને પછી જ્યારે ગોલ્સ વખતે આપણને પૈસાની જરૂર પડે ત્યારે ક્યાં તો લિક્વિડિટી ન હોય, ક્યાં તો એ રોકાણે આપણને યોગ્ય વળતર ના આપ્યું હોય, અથવા ડિસ્ટ્રેસ સેલ કરવું પડે. એટલે તમારા ગોલ્સ તરફ ધ્યાન આપીને રોકાણ કરો, નહીં કે બજારની ચંચળતા. જી, અને ત્યારે જે રોકાણ કરવા માટે માર્કેટમાં ઘણા જ બધા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે ઇક્વિટી છે, ડેટ છે, સોનું છે, રિયલ એસ્ટેટ વગેરે, તો રોકાણ કરવાનો સર્વશ્રેષ્ઠ માધ્યમ શું છે? આ દરેકે દરેક માધ્યમ શ્રેષ્ઠ છે. આમાં કોઈ એક માધ્યમ એક જ વ્યક્તિને લાગુ પડે એવું નથી. જો તમારા નજીકના ભવિષ્યમાં પૈસાની જરૂર હોય તો તમે ડેટ બેઝ ઇન્સ્ટ્રુમેન્ટ કરી શકો, તમે એમાં SIP કરી શકો, તમે રિકરિંગ ડિપોઝિટ કરી શકો, તમે ફિક્સ ડિપોઝિટ્સ કે પોસ્ટ ઓફિસની અલગ અલગ સ્કીમ્સ છે આ બધામાં તમે રોકાણ કરી શકો. ડેટ ઇન્સ્ટ્રુમેન્ટનો સહારો લેવાનું કારણ એક જ કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ટૂંકા ગાળામાં ઇન્ફ્લેશનની બહુ અસર થતી નથી. લાંબા ગાળામાં ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને ફુગાવાના દર કરતાં વળતર ઓછું હોય છે, પણ ટૂંકા ગાળામાં તમારી મૂડી ઇન્ટેક્ટ રહે છે અને તમને યોગ્ય વળતર મળે છે, એટલે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ. જો લાંબા ગાળાની તમારી જરૂરિયાત હોય, 7-8-9-10 વર્ષ કે એનાથી બી લાંબુ, તો ઇક્વિટી બજાર તરફ ધ્યાન આપવું. એમાં પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરી શકાય. આનું કારણ એ કે ટૂંક સમયમાં ઇક્વિટી બજારમાં ચંચળતા હોય, ચઢાવ ઉતાર હોય,
પણ એવું જોવામાં આવ્યું છે કે જે લોકોએ ઇક્વિટી ફંડમાં અથવા એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવ્યો છે એ લોકોને 8-10 વર્ષ સુધી જો એ લોકોએ રોકાણ કર્યું હોય અને સારી સારી કંપનીઓ હોય તો ઓવરઓલ પોર્ટફોલિયોમાં નેગેટિવ રોકાણ નેગેટિવ વળતર નહીવત હોય છે એટલે લાંબા ગાળા માટે જો રોકાણ કરવું હોય તો ઇક્વિટી તરફ ધ્યાન આપવું વચ્ચેનો સમય છે એની માટે ડેટ અને ઇક્વિટીનું કોમ્બિનેશન હોવું જોઈએ આ ઉપરાંત સોનું જે છે એમાં પણ રોકાણ કરવું યોગ્ય છે સોનાની ચાલ જે છે ડેટ અને ઇક્વિટી બંનેથી વિપરીત બંનેથી અલગ છે જ્યારે ડેટ અને ઇક્વિટીની વાત કરીએ તો બંનેની ચાલ વિપરીત હોય છે જ્યારે ડેટમાં વળતર સારું હોય ત્યારે ઇક્વિટીમાં ઓછું હોય અને જ્યારે ઇક્વિટીમાં વળતર સારું હોય ત્યારે ડેટમાં ઓછું હોય જ્યારે સોનાને આ બંને ચાલ જોડે કોઈ લેવા દેવા નથી એટલે એક બેલેન્સિંગ ફેક્ટર તરીકે સોનું ઉભરી આવે છે અને એટલે સોનું ડાયરેક્ટલી ફિઝિકલી પણ ખરીદી શકાય પણ વધારે યથા યોગ્ય છે કે સોનું ક્યાં તો આપણે એક્સચેન્જ ટ્રેડેડ ફંડની દ્રષ્ટિએ લઈએ અથવા ઘણા બધા ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ છે જે એક્સચેન્જ ગોલ્ડ ફંડમાં નિવેશ કરે છે ફંડ ઓફ ફંડ છે એમાં પણ રોકાણ કરી શકાય છેલ્લી વાત છેલ્લું તમે જે પૂછેલું એ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ રહેવા માટે તો જરૂરી છે જ પણ જ્યારે રોકાણની દ્રષ્ટિએ કરતા હોઈએ ત્યારે ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે એક ઇનડિવિઝિબલ ઇલલિક્વિડ અસેટ છે એટલે મારી પાસે એક બેડરૂમનું ઘર હોય અને મને થોડા પૈસાની જરૂર હોય તો હું મારો એક બેડરૂમ ન વેચી શકું મારે આખું ઘર વેચી નાખવું પડે અને એના એટલે ટુકડા કરવા શક્ય નથી અને વેચવું પણ એટલું સરળ નથી રિયલ એસ્ટેટમાં વળતર ઘણું સારું હોય છે ઘણા બધા લોકો પુષ્કળ પૈસા કમાયા છે પણ ફક્ત વધારે વળતર છે એટલે જ રોકાણ નહીં કરવું પણ એની લિક્વિડિટી પ્રવાહિતા જ્યારે મને પૈસાની જરૂર પડે ત્યારે મળશે કે નહીં એ ધ્યાનમાં રાખવું એ ઉપરાંત એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે હું એક રિયલ એસ્ટેટ લઉં તો શું મારો આખો પોર્ટફોલિયો એ રિયલ એસ્ટેટ તરફ સ્ક્યુ થઈ જાય છે એટલે જો મારો ટોટલ પોર્ટફોલિયો 1 કરોડ રૂપિયાનો હોય અને એમાં 80 લાખની ફક્ત એક જ રિયલ એસ્ટેટ હોય તો મારો આખો પોર્ટફોલિયોમાંથી 80% પૈસા એક જ જગ્યાએ ઇન્વેસ્ટ થયેલા છે એ બહુ રિસ્કી છે એટલે રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા પહેલા ઘણા બધા બીજા પરિબળો કયા તરફ ધ્યાન આપીને પછી રોકાણ કરવું અને જી ત્યારે જોયા તમે મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ પણ એક સારો રસ્તો છે અહીં રોકાણ કરવા માટે તો મ્યુચ્યુઅલ ફંડ વિશે તમારું શું માનવું છે ઘણા બધા લોકો એવું સમજે છે કે મ્યુચ્યુઅલ ફંડ એક એસેટ ક્લાસ છે મ્યુચ્યુઅલ ફંડ એક એસેટ ક્લાસ નથી પણ મ્યુચ્યુઅલ ફંડ એક ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ છે એટલે ઇંગ્લિશમાં કહીએ તો વી ડોન્ટ ઇન્વેસ્ટ ઇન ટુ મ્યુચ્યુઅલ ફંડ વી ઇન્વેસ્ટ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નથી કરતા આપણે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરીએ છીએ અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ ઇક્વિટીમાં એટલે કે શેરબજારમાં થઈ શકે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં થઈ શકે જેમ કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે કોર્પોરેટ બોન્ડ્સ છે સોનામાં પણ થઈ શકે અને થોડા ટૂંક સમયમાં આપણે એવું પણ જોઈશું કે મ્યુચ્યુઅલ ફંડ જેવા હોય જે રિયલ એસ્ટેટમાં રોકાણ કરે એટલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું બહુ જ યોગ્ય છે કારણ કે જો આપણી પાસે સમય ન હોય અથવા આપણી પાસે આવડત ન હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણને એક પ્રોફેશનલ મની મેનેજરનો સહારો મળે છે અને આપણને જ્યારે લિક્વિડિટી જોઈએ તો એ પણ મળી રહે છે સેબી રેગ્યુલેટેડ હોય છે એટલે મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ છે પણ મ્યુચ્યુઅલ ફંડને એક અસેટ ક્લાસ તરીકે નહીં પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે જોઈને પછી એમાં રેગ્યુલર રોકાણ કરતા રહેવું યોગ્ય છે જે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા અહીંયા રોકાણ કરવું યથાવત છે તો અહીંયા જે ઇક્વિટીના સોનું જે બજાર છે એ આપણા ખાસા વોલેટાઇલ હોય છે તો તમને શું લાગે છે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવું મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એ વધારે એક યથાવત રહેશે અને એક વધારે હિતાવહ છે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ ડેટ ફંડ્સ ઘણા બધા પ્રકારના હોય છે લિક્વિડ ફંડ્સ હોય છે શોર્ટ ટર્મ ફંડ્સ હોય છે ફ્લોટિંગ રેટ હોય છે ઇન્કમ ફંડ્સ હોય છે ફિક્સ મેચ્યોરિટી પ્લાન હોય છે તમારે પૈસાની ક્યારે જરૂર પડવાની છે કેટલા સમય પછી જરૂર પડવાની છે તમારી લિક્વિડિટીની શું રિક્વાયરમેન્ટ છે તમારા ટેક્સ ઇમ્પ્લિકેશન શું છે એ ઉપર ધ્યાન આપીને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવું એવું પણ નથી કે ડેટ ફંડ્સમાં નકારાત્મક વળતર કે નેગેટિવ રિટર્ન્સ ન મળે ઘણા બધા ડેટ ફંડ્સ એવા હોય છે જે બોન્ડ્સમાં ટ્રેડિંગ કરતા હોય છે જો એવા કોઈ બોન્ડમાં રોકાણ કરશો અને એમાં જો વ્યાજના દર ઇન્ટરેસ્ટ રેટની ચડતી પડતી થઈ તો તમારા ડેટ મ્યુચ્યુઅલ ફંડની એનએવી નેગેટિવ પણ જઈ શકે છે અમુક ડેટ ફંડ્સ એવા હોય છે કે જે લોકો ફક્ત એકવાર બોન્ડમાં રોકાણ કરી અને એની મેચ્યોરિટી સુધી એને પકડી રાખતા હોય છે એમાં વળતર ઓછું હોય પણ પૈસાની સિક્યોરિટી વધારે હોય છે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો ત્યારે સંપૂર્ણ જાણકારી એ ફંડ વિશે હોવી જરૂરી છે ત્યાર પછી જ રોકાણ કરવું જી એટલે અહીંયા ડેટમાં અગર તમારે રોકાણ કરો તો સંપૂર્ણ જાણકારી લઈ અને પછી જ રોકાણ કરવું જોઈએ અને ત્યારે જો આગળ વાત કરીશું કે લક્ષ્ય કેવી રીતે નક્કી કરવો જોઈએ પણ અત્યારે સમય થઈ ચાલો છે એક નાનકડો વિરામનો નમસ્કાર અને
મની મેનેજરમાં આપનું ફરી એકવાર સ્વાગત છે અને ત્યારે જ આપણી સાથે એઝ અ ગેસ્ટ અત્યારે જોડાયેલા છે ગૌરવ મશરૂવાલા. અને ગૌરવજી, અહીંયા તમે ઇન્વેસ્ટમેન્ટ વિશે વધુ વાત કરી રહ્યા હતા અને ત્યારે જ અહીંયા આમ લોકોને એવું જ લાગે છે, દર્શકોને પણ એવું લાગે છે કે અહીંયા જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે એ જોખમ વાળું હોય છે, તો જોખમ વગરનું રોકાણ કયું હોઈ શકે અને કયા કયા પ્રકારના જોખમ વગરના જે રોકાણ છે એ થઈ શકે છે? જોખમ વગરનું કોઈ રોકાણ હોઈ જ ન શકે. અમુક રોકાણો એવા હોય કે જેમાં આપણને ચોખ્ખે ચોખ્ખું જોખમ દેખાય. દાખલા તરીકે ઇક્વિટી, શેરબજારમાં રોકાણ કર્યું હોય તો શેરબજારના રોજ આપણને ભાવ મળે, એના ચઢાવ ઉતારનો એક સૂચકાંક છે, એટલે આપણે માપી શકીએ કે આપણને કેટલું વળતર મળ્યું, કેટલું નુકસાન થયું, અને એનાથી જોખમ વિશે એક અંદાજ આવી શકે. એવી રીતે જ્યારે સોનાની વાત કરીએ ત્યારે સોનાના ભાવમાં ચઢાવ ઉતાર હોય, એક ભાવ રોજ આવતો હોય, એટલે આપણને ખબર પડે કે આપણે કેટલા ભાવમાં સોનું લીધું, કેટલા ભાવ પડ્યા કે વધ્યા અને કેટલું જોખમ છે, કેટલું નુકસાન થયું. જ્યારે આપણે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરીએ ત્યારે એવો કોઈ જ સૂચકાંક આવતો નથી કે આપણને ફુગાવાના દર કરતાં કેટલું ઓછું વળતર મળ્યું, એટલે આપણને એમાં રહેલું જોખમ દેખાતું નથી. હવે જોખમ દેખાતું નથી એટલે જોખમ નથી એવું નથી. દરેકે દરેક પ્રકારના રોકાણમાં જોખમ હોય જ. અમુક પ્રકારના રોકાણ એવા હોય કે જેમાં ટૂંકા ગાળામાં જોખમ ન હોય, જેમ કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. આપણી મૂડી એક ઇન્ટેક્ટ રહે, ફુગાવાના દરની અસર ટૂંકા ગાળામાં એની પર ઓછી હોય, પણ લાંબા ગાળામાં જો તમે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કર્યું હશે તો ફુગાવાના દરની અસર એટલી બધી હોય કે તમારો જે પરચેસિંગ પાવર છે એ તમારો ઘટી જાય. એટલે ટૂંકા ગાળા માટે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સેફ કહેવાય, લાંબા ગાળા માટે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રિસ્કી થઈ ગયા. જ્યારે આપણે ઇક્વિટી માર્કેટની વાત કરીએ, શેરબજારની વાત કરીએ, તો ટૂંક સમયમાં એમાં ઘણી બધી ચંચળતા, ચઢાવ ઉતાર હોય. એટલે કોઈક વ્યક્તિ 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ માટે જો ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરે તો એમાં રિસ્ક ઘણું જ વધી જાય છે, જોખમ ઘણું બધું વધી જાય છે. પણ જેમ જેમ સમય લંબાતો જાય, જેમ જેમ સમય વધતો જાય, એમ એક ઇક્વિટી પોર્ટફોલિયોમાંથી આપણને ડિવિડન્ડ મળે, એ કંપનીઓમાં વૃદ્ધિ થાય, અને ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો હોય એટલે એની બજારના ચઢાવ ઉતાર કરતાં બી આપણને અસર ઓછી ક્યારેક થઈ શકે, કારણ કે અમુક સ્ક્રિપ્ટ ઉપર જાય, અમુક નીચે જાય. એમાં જો ઇક્વિટી ફંડ હોય તો એ ફંડ મેનેજરે પોતે બદલાવ કરતા રહે. એટલે લાંબા ગાળા માટે જ્યારે રોકાણ કરવું હોય તો ઇક્વિટી માર્કેટમાં લાંબા ગાળાનું રોકાણમાં રિસ્ક ઓછું છે, ટૂંકા ગાળામાં વધારે છે. એટલે તમે તમારા ગોલને અનુલક્ષીને ઇન્વેસ્ટમેન્ટ કરવું, જેથી કરીને આપણને રિસ્કની અસર ઓછી થાય. રિસ્ક ફ્રી રિટર્ન તો હોય જ ન શકે. હાજી, ત્યારે જે અહીંયા જે વ્યક્તિ હોય, રિસ્કને કેવી રીતે માપી શકાય? કારણ કે રિસ્ક તમે જેમ કે વાત કરી હતી, રિસ્ક ઓછું કે વધારે, પણ રિસ્ક હોય તો ખરું જ. તો એવા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં રિસ્ક ઓછું હોય અને એવા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં રિસ્ક થોડું વધારે છે? જેમ મેં વાત કરી એમ રિસ્ક માપવાની વાત આવે તો ઘણી બધી વાર લોકો રિસ્ક એપિટાઇટની વાત કરતા હોય છે કે રિસ્ક એપિટાઇટ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરવું. હવે આ રિસ્ક એપિટાઇટ માપવાનો કોઈ રસ્તો છે જ નહીં. કોઈ પણ ટેક્સ્ટબુક તમે જુઓ કે કોઈ પણ વ્હાઇટ પેપર્સ પબ્લિશ થયા હોય એટલી હદ સુધી કે આજ સુધીમાં ઇકોનોમિક્સમાં કોઈને બી રિસ્ક એપિટાઇટ મેઝર કરવા માટે કોઈ જ નોબેલ પ્રાઇઝ કે કોઈ જ પ્રાઇઝ મળ્યા નથી. રિસ્ક એપિટાઇટ શબ્દનો પ્રયોગ બહુ જ થતો હોય છે, પણ રિસ્ક એપિટાઇટ મેઝર કરવું શક્ય નથી, કારણ કે દરેકે દરેક વ્યક્તિ અલગ અલગ સમયે અલગ અલગ રિએક્શન આપતી હોય છે બજારની વોલેટિલિટીને. દાખલા તરીકે કોઈકને પોતાના પગારમાં જો વધારે પડતું બોનસ કે ઇન્ક્રીમેન્ટ મળ્યા હોય તો એ બહુ રિસ્ક લેવા તૈયાર હોય, જો કોઈને પગારમાં કટોતી હોય તો રિસ્ક લેવા તૈયાર ના હોય. બજાર જો સતત 10-15-20 દિવસ સુધી ઉપર ચડ્યું હોય કે 2-3 મહિના સુધી ઉપર ચડ્યું હોય તો લોકો બહુ જ રિસ્ક લેવા તૈયાર હોય. બજાર જો 15 દિવસ પણ પડ્યું હોય તો લોકો રિસ્ક લેવા તૈયાર ના હોય. આ રીતે આપણો પોતાનો રિસ્ક પ્રત્યેનો અભિગમ અલગ અલગ સમયે અલગ અલગ હોય છે, એટલે રિસ્ક મેઝર કરવું શક્ય નથી. પોતાનું રિસ્ક મેઝર કરવું શક્ય નથી, પણ જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, જેમ કે ઇક્વિટી માર્કેટ છે કે ડેટ છે કે ગોલ્ડ છે, એનું રિસ્ક મેઝર કરી શકાય. પણ એક સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ છે, સ્ટાન્ડર્ડ ડિવિએશન શબ્દ છે, મને એનો ગુજરાતી શબ્દ નથી ખબર, પણ સ્ટાન્ડર્ડ ડિવિએશન અથવા સિગ્મા, આ જે એક સ્ટેટિસ્ટિકલ નંબર છે, એ જાણવાથી આપણને એ ઇન્વેસ્ટમેન્ટમાં કેટલું રિસ્ક છે કે એમાં કેટલું ચઢાવ ઉતાર થવાની શક્યતા છે એનો અંદાજ આવી શકે. પણ આપણે પોતાનો રિસ્ક મેઝર કરવાનો કોઈ જ ફોર્મ્યુલા નથી. અને અહીંયા રોકાણની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે અહીંયા વચ્ચે હું એક પ્રશ્ન પૂછવા માંગીશ ઇન્વેસ્ટમેન્ટનો. તો અહીંયા ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે રોકાણ કરવું હોય તો ઇન્સ્યોરન્સ પણ એક માધ્યમ છે જેનાથી તમે રોકાણ કરી શકો છો. તમારા માટે આ સ્ટેટમેન્ટ જે છે કે આ જે મેન્ટાલિટી છે એ બરાબર છે કે નહીં? ના, ઇન્વેસ્ટમેન્ટ એક રોકાણનો વિકલ્પ નથી. એનું કારણ એટલું જ છે કે જ્યારે આપણે ઇન્સ્યોરન્સ ખરીદીએ છીએ, ઇન્સ્યોરન્સ એક રોકાણનો વિકલ્પ નથી. એટલું જ કારણ કે જ્યારે આપણે એક ઇન્સ્યોરન્સ ખરીદીએ છીએ
ત્યારે એમાં ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ હોય તો એમાં બે ભાગ છે. એક બેઝિક ટર્મ પ્લાન જે આપણને મૃત્યુ સામે કવચ આપે છે અને બીજું ઇન્વેસ્ટમેન્ટ. પણ આમાં કમિશન અને એજન્ટના જે પેલા બ્રોકરેજ કમિશન બધા મળતા હોય એનો દર એટલો બધો વધારે હોય છે કે આપણા વળતર પર એની અસર થાય. અને એટલે જ જ્યારે આપણે મ્યુચ્યુઅલ ઇન્સ્યોરન્સમાં રોકાણ કરીએ તો આપણું વળતર નોર્મલ સર્કમસ્ટન્સીસ કરતાં ઓછું હોય. દાખલા તરીકે આપણે કોઈ યુલિપમાં રોકાણ કર્યું અને યુલિપ ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરતું હોય તો નોર્મલ ઇક્વિટી માર્કેટના રિટર્ન્સ કરતાં યુલિપનું વળતર ઓછું એટલા માટે હોય કે ઘણા બધા પૈસા આપણા પ્રીમિયમમાંથી બ્રોકરેજ કમિશન તરીકે આપવામાં આવે. એવી રીતે ટ્રેડિશનલ પોલિસી હોય, એન્ડાવમેન્ટ મની બેક પોલિસી, હવે એ બધી પોલિસીઓનું રોકાણ મુખ્યત્વે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં થતું હોય. પણ એમાં પણ એજન્ટ્સના કમિશન એટલા બધા હોય અને વર્ષોના વર્ષો સુધી હોય કે આપણને જે વળતર મળે એ ગવર્મેન્ટ સિક્યોરિટીના બોન્ડ્સના વળતરમાંથી એજન્ટના કમિશન કપાયા પછી આપણને વળતર મળે એટલે આપણા વળતર ઘણા ઓછા હોય. એટલે ઇન્સ્યોરન્સને ઇન્વેસ્ટમેન્ટ તરીકે નહીં જોવું. લાઈફ ઇન્સ્યોરન્સને ફક્ત કમાનારી વ્યક્તિના મૃત્યુથી જે નાણાકીય નુકસાન થવાનું છે એને માટેનો એક વિકલ્પ છે. એવી રીતે જ એ દ્રષ્ટિએ જ જોવું. જી ગૌરવજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે અહીંયા જોડાવા બદલ, તમામ જાણકારી આપવા બદલ. તો મની મેનેજરમાં બસ આટલું. તમે વધુ સમાચારો માટે જોતા રહેજો CNBC બજાર. નમસ્કાર.